પલસાણા તાલુકાના જોડવા ગામમાં 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા મામલે આમ આદમી પાર્ટી પીડિત પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। પલસાણા તાલુકાના જોડવા ગામે 11 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં આજ રોજ સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, પ્રદેશ મંત્રી પ્રવીણભાઈ રાઠોડ, પ્રદેશ સહમંત્રી ધવલભાઈ અકબરી, સુરત શહેર યુવા મહામંત્રી અજયભાઈ દુધાત, સુરત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી, સુરત જિલ્લા ઉપપ્રમુખ અનંતભાઈ પટેલ, પલસાણા તાલુકા પ્રમુખ કેતનભાઈ પટેલ, કડોદરા નગર પ્રમુખ કમલેશભાઈ વાંસફોડિયા, બારડોલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ બારડોલી, નગર પ્રમુખ હેમંતભાઈ તથા કાર્યકર્તા અને પદાધિકારીઓ દ્વારા દીકરીના પરિવારજનોની મુલાકાત કરી અને સાંત્વના અપાઈ હતી। તેમજ સોની પાર્ક ખાતેના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જલ્દીથી આરોપીઓને કડકમાં કડક સજા થાય તે અંગે સાંત્વના આપી હતી। મારું નામ રામ ધડુક છે, હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે સમગ્ર ગુજરાત જાણે છે કે દરેક દિવસે કોઈ ને કોઈ ઘટનાઓ એવી ઘટે છે। આજે જોડવાની અંદર જે બે દિવસ પહેલાં 11 વર્ષની જે માસૂમ દીકરી છે એમની ઉપર બળાત્કાર કરી અને એમની હત્યા કરી દેવામાં આવી। એ પહેલાં બે દિવસ પહેલાં જ ગ્રીષ્માની પણ સર જાહેરની અંદર ધોળા દિવસે એમની ક્રૂર હત્યા કરવામાં આવી। સચિનની અંદર પણ અપહરણ કર્યા બાદ બાળકની હત્યા કરી દેવામાં આવી। આવી તમામ ઘટનાઓ દિવસે અને દિવસે ઘટે છે। આજે અમે આજે દીકરી છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના પરિવારને મળી અને સાંત્વના પાઠવવા માટે એમના પરિવારની સાથે અમે છીએ। અમે એમને મદદ કરવા ઈચ્છીએ છીએ, એ માટે એ પરિવારને અમે મળવા માટે આવ્યા હતા। પણ અહીંયા આવ્યા પછી અમને જાણકારી મળી કે આ પરિવાર એટલો બધો આઘાતમાં સરી ગયો છે કે જે જગ્યાએ પોતે રહેતા હતા, જ્યાં ઘટના ઘટી છે ત્યાં જવા માટે તૈયાર નથી। અહીંયા પોતાના રિલેટિવ્સની ઘરે પોતે રહેવા માટે આવ્યા છે પણ એ કોઈ પણ વ્યક્તિને મળવા તૈયાર નથી। એની એક જ માંગણી છે કે અમારી માસૂમ દીકરીનો શું વાક હતો, એ જે આરોપી છે કે જેમણે આવું નરાધમ કૃત્ય કર્યું છે, આવું દુષ્કૃત્ય કર્યું છે, શા માટે એને સજા નથી થતી? શા માટે આવા જે આ બળાત્કારીઓ છે, આવા ગુનેગારો છે, એને આટલી હિંમત આવે છે ક્યાંથી? શા માટે આવી ઘટના ઘટતી રહે છે? સરકાર શા સુધી એકની એક કેસેટ વગાડ્યા કરશે? આરોપીઓને છોડવામાં નહીં આવે, આરોપીઓને છોડવામાં નહીં આવે? અરે આરોપીઓને છોડવા માટે હોતા જ નથી, પણ સરકાર એમ કેમ નથી કહેતી કે આવા કૃત્યને ક્યારથી આ અટકશે? આજે એને કાયદાનો ડર નથી? આજ સુધીમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એવી અસંખ્ય ઘટનાઓ બની છે અને હમણાં તો છેલ્લા સુરતની અંદર 14 દિવસની અંદર 9 જેટલી ઘટનાઓ આવી ઘટી છે, છતાંય આ ગૃહમંત્રી કરે છે શું? આ સંવેદનશીલ સરકાર જ્યારે નારી સુરક્ષાની વાત કરતા હોય, આજે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતા હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના છે એ જ્યારે મહિલા સુરક્ષાની વાત કરતા હોય અને જ્યારે આ દિવસે અને દિવસે આવી જે બાળાઓ છે એની ઉપર આવી રીતનું દુષ્કૃત્ય થતું હોય તો આ શું એની સરકાર શું કરે છે? આ લો એન્ડ ઓર્ડર શું કરે છે? આજે કોઈ આરોપીને ડર નથી, કેમ કે આજે જે પીડિત પરિવાર છે એના પગના ચપ્પલ ઘસાઈ જાય છે, કોર્ટના ધક્કા ખાઈ ખાઈને પણ કોઈ આરોપીને સજા થતી નથી। એટલા માટે આ દુષ્કૃત્ય ધોળા દિવસે થાય છે। આ વિસ્તારની અંદર રહેતા જે મજૂરી કરવા માટે જે મા બાપ જાય છે, એના બાળકોની એ ચિંતા કરે, એના બાળકોને ક્યાં મૂકીને જશે? એના બાળકો ઘરે હોય છે, સાંજે આવે છે ત્યારે એમને ડર લાગે છે કે એમના બાળકો સેફ હશે કે નહીં હોય। તો આ સેફટીની જવાબદારી, આ નાગરિકની એક એક સુરક્ષાની જવાબદારી કોને બને છે? આ સરકારની ચિંતા છે, આ સરકારની આસપાસ અસંખ્ય સુરક્ષા વ્યવસ્થા હોય છે, એમની સુરક્ષા માટે માણસો છે, પણ આ જે સામાન્ય પરિવાર છે કે સામાન્ય ગુજરાતના નાગરિકો છે એની સુરક્ષા કરવા માટે કોઈ પોલીસ નથી? આજે એનું પેટ્રોલિંગ કરવા માટે કોઈ પોલીસ નથી? આવા જે વિસ્તારમાં જ્યાં સતત ક્રાઇમ બને છે એની અંદર પણ ત્યાં પોલીસ ચોકીની કે પોલીસની કોઈ એ વ્યવસ્થા નથી કે આ ગુનેગારો જે છે એનાથી ડરે? શા માટે આ મુક્ત ફરે છે? જે વિસ્તારમાં જાઓ ત્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જ્યાં જાઓ ત્યાં સરસ અને ગાંજો મળે છે, ગુજરાતમાં દર અઠવાડિયે તમે જોવો તો ડ્રગ્સ મળે છે, આ બધું પકડાય છે।
ક્યારે આ સરકાર આ દારૂબંધી છે ગુજરાતની અંદર શા માટે સરકાર અટકાવતી નથી આ તમામ ન્યુસન્સોને લઈ અને અત્યારે આ બધા જે બળાત્કારીઓ છે કે જે આ ગુનેગારો છે એ બેફામ બન્યા છે સરકાર આના કંટ્રોલ કરવાની અંદર નિષ્ફળ થઈ છે જો સરકાર નાગરિકોની સુરક્ષા ન કરતી હોય તો આ સરકારને સત્તા ઉપર રહેવાની કોઈ જવાબદારી નથી ગૃહમંત્રી હર્ષસંઘવી બહુ મોટી મોટી વાતો કરે છે એમને જો ખરેખર નૈતિકતા હોય અને જો આ ગુનાની જવાબદારી આગળ લેતા હોય કે હવે આવી કોઈ ઘટના ન બને એની જવાબદારી એમને લેવી જોઈએ પણ આવું નથી બન્યું આ અઠવાડિયાની અંદર એ પણ પોતે પીડિત પરિવારોની અંદર ઘરે ગયા છે અને કહે છે કે અમે એમને કડક સજા આપીશું તો આ ઘટના રોકવાની જવાબદારી કોની છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતાને કહે છે કે આ સરકારના ભરોસે આ ગૃહમંત્રીના ભરોસે રહેવા જેવું નથી આપણા બાળકોની સુરક્ષા આપણે સ્વયં કરવી પડશે આ સરકાર જે છે એ સંવેદનશીલ નથી અસંવેદનશીલ છે આ જે પરિવાર છે એની સાથે આમ આદમી પાર્ટી છે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ પરિવારને જ્યાં પણ કાનૂની મદદ માટે જરૂર પડે તો અમારી લીગલની ટીમ પણ એમના માટે હાજર રહેશે અમારા આજે પ્રદેશના મંત્રી પ્રવીણભાઈ રાઠોડ પણ અહીંયા રહી છે અમારા જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી છે અને તમારી તમામ કડોદરા નગરની તમામ ટીમ આજે પરિવારને મળવા માટે આવ્યા હતા પણ જ્યારે એ પરિવાર મદદ માટે અમારા સહયોગ માગશે અમે ચોક્કસથી એને સહયોગ કરીશું અને પોલીસ કમિશનરને એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ સરકારના ભરોસે રહ્યા વગર આ લોકોને પોલીસ ઉપર ભરોસો છે કે પોલીસ અમારી સુરક્ષા કરે આ આરોપીને કડકમાં કડક તાત્કાલિક સજા મળે એવી આમ આદમી પાર્ટી વ્યક્તિથી અમે આજે આ લાગણી વ્યક્ત કરીએ છીએ।